રે ઓપ્ટિક્સનું આજે આપણે સેકન્ડ ક્વિક રિવિઝન લેક્ચર રાખીએ. ઇન લાસ્ટ લેક્ચર આપણે ફોર્મ્યુલાઓ જોઈ અને ટેક્સ્ટબુકના ઓલમોસ્ટ બધી ફોર્મ્યુલાઓ આપણે રિવાઇઝ કરી. ફોર્મ્યુલાનો કેમ યુઝ કરવો એ બી આપણે જલ્દી જલ્દી ચર્ચા કરી. આજે થોડુંક એ ફોર્મ્યુલા અલગ રીતે કેમ ઉપયોગ કરી શકાય તેની ઝડપથી આપણે વાત કરી લઈએ. તો એમાં એક ટોપ છે, કોઈ બી વસ્તુને આપણે પાતળા માધ્યમમાંથી જોતા હોઈએ, પાતળું માધ્યમ એટલે વક્રી ભાવના ઓછો, તો એની જે ડેપ્થ છે એ ઓછી દેખાતી હોય, અને એના માટેની ફોર્મ્યુલા આપણે છે એચ આઈ અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ ઓબ્ઝર્વર અપોન એન ઓફ ઓબ્જેક્ટ. જો ઓબ્ઝર્વર એરમાં હોય તો ઓબ્ઝર્વર તરીકે વન લેવાનું, ઓબ્જેક્ટ અહીંયા ખાવાનું તરીકે કોઈ સિક્કો પીડ્યો છે અથવા ફિશ છે ગમે તે કંઈક છે તો ક્યાં છે, તો કે કોઈ લિક્વિડમાં છે એટલે ઓન ઓબ્જેક્ટ તરીકે લેવાનું. એચ ઓ એટલે કેટલી ડેપ્થ છે તે એચ ઓ, તો આપણને એચ આઈ મળી જાય. એવી રીતે જ્યારે ફિશ જ્યારે બહારની વસ્તુ જોતી હોય તો ઓબ્ઝર્વર ક્યાં છે લિક્વિડમાં, તો અહીંયા એન આવશે. ઓબ્જેક્ટ ક્યાં છે તો બહાર, તો અહીંયા વન થઈ જશે. અને એચ ઓ એટલે કેટલી હાઈટ ઉપર હતું તે, તો આ રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો હોય. આના જ ઉપરથી જ્યારે ઓબ્જેક્ટ સ્થિર ન હોય, ઓબ્જેક્ટ સ્થિર ન હોય એટલે કે એનો વેગ હોય, તો પ્રતિબિંબનો વેગ કેટલો હોય, તો આના પરથી જ આપણે લઈ શકીએ કે વી આઈ અપોન વી ઓ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ ઓબ્ઝર્વર અપોન એન ઓફ ઓબ્જેક્ટ. આપણે અહીંયા વિકલન કરી નાખીએ તો પ્રતિબિંબનો વેગ મળી જશે. આનું વિકલન કરી નાખીએ, ખરેખર એચ ઓ સામે લઈને પછી વિકલન કર્યું તો આ મને આવી રીતે પ્રતિબિંબનો વેગ મળે. અને જો વસ્તુનો વેગ જાણતા હોઈએ તો તો આ ફોર્મ્યુલા પણ આપણે ઉપયોગી થઈ પડે. એચ આઈ જે અહીંયા આવવાનું છે એ આટલું એચ ઓ છે, એચ ઓ. અને જો ઓબ્જેક્ટ આપણને અહીંયા જોવા મળે, ઇમેજ અહીંયા જોવા મળે ક્યાંક આટલી હાઈટે, તો આને આપણે એચ આઈ કહેવાય. તો ઘણી વાર પ્રતિબિંબ ક્યાં રચાય છે અને પ્રતિબિંબ કેટલું ઊંચું જોવા મળે છે, બંનેના જવાબ જુદા જુદા છે. ક્યાં જોવા મળે તો એચ આઈ એ તમારો આન્સર છે, પણ કેટલું ઊંચું તો એચ ઓ માંથી એચ આઈ મારે સબસ્ટ્રેક્ટ કરવું પડે, એચ ઓ માંથી એચ આઈ મારે સબસ્ટ્રેક્ટ કરવું પડે, તો એ આપણને સબસ્ટ્રેક કરવાથી મળશે. આ વાતથી જ્યારે એક જ પ્રકારનું પ્રવાહી ભરેલું હોય ત્યારે, પણ ઘણા બધા લેયર્સ હોય, ધારો કે પહેલું એક લેયર છે, બીજું છે, ત્રીજું છે, અત્યારે સો મેની, તો મારે આ જે વસ્તુ અહીંયા મૂકેલી છે એ ક્યાં દેખાય, તો એ કેલ્ક્યુલેશન કરવા માટે મારે દરેક લેયરની કેલ્ક્યુલેશન કરી કરી દેવાનું. તો આભાસી ઊંડાઈ કેટલી થશે, તો કે ટી વન અપોન એન વન પ્લસ ટી ટુ અપોન એન ટુ પ્લસ ટી થ્રી અપોન એન થ્રી એન્ડ સો ઓન. તો આવી રીતે કરવાથી આપણને આ સિક્કો કેટલો ઊંચો દેખાશે તે મળી જશે. ઘણીવાર એવું પણ હોય કે ઉપર એક મિરર મૂકેલો છે, ફોર એક્ઝામ્પલ અહીંયા, અને હવે એ મિરરમાં મળતું પ્રતિબિંબ ક્યાં હશે એની આપણે કેલ્ક્યુલેશન કરવાની થાય. તો સિક્કો અહીંયા ધારો કે કોઈ જગ્યાએ આવ્યું, આપણે કેલ્ક્યુલેશન કરી નાખી અને આપણને કોઈ સિક્કાની પોઝિશન મળી, તો આ આપણે જાણીએ છીએ મિરર કેટલો ઉપર છે પણ આપણે જાણીએ છીએ. તો જેટલું વસ્તુ અંતર હોય એટલું પાછળ પ્રતિબિંબ અંતર હશે. તો આ ટાઈપના પ્રશ્નો પણ આવે, અથવા તો અહીંયા આગળ વક્ર અરીસો હોય તો આને તમારે પ્રતિબિંબ વસ્તુ અંતર તરીકે લઈ લેવાનું. તમને આ એફ આપેલું હોય તો તમે એનું વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન શોધી શકો. તો કોમ્બિનેશન બે પ્રકારના થઈ ગયા, એક આ જે આભાસી ઊંડાઈને આધારે છે, અપેરન્ટ ડેપ્થ અને મિરર.
તો બંનેનો કોમ્બાઈન કરીને પણ પ્રશ્ન આવતા હોય તો આપણે સોલ્વ કરી શકીએ. હવે એક આવું બી જ હોય કે એક બાજુથી આપણે ઓબ્ઝર્વ કરીએ તો મને વસ્તુ અહીંયા દેખાતી હોય, બીજી બાજુથી ઓબ્ઝર્વ કરું મને બીજી જગ્યાએ દેખાતી હોય, તો વસ્તુની જે સોરી જે ટ્રાન્સપેરન્ટ માધ્યમ છે એની જાડાઈ કેટલી હોય તો એમાં કંઈ નથી કરવાનું કે હું એક બાજુથી જોઈએ તો H1 જેટલું દેખાય છે, બીજી બાજુ જોઈએ તો H2 થી બીનું એડિશન કરવાનું અને આ પ્રતિબિંબ છે ને HI કહી દેવાનું. અને આપણે જે આ મેઇન ફોર્મ્યુલા છે HI/HO = NObserved લગાડવાથી આપણને જે ટ્રાન્સપેરન્ટ માધ્યમ છે એની આપણે જાડાઈ આ રીતે મળી જશે. એટલે શોર્ટકટ જેથી કરીને આપણે સમય બહુ બગાડવાની જરૂર પડે નહીં. હવે આ એક હેમિસ્ફિયર છે ટ્રાન્સપરન્ટ અને વસ્તુ અહીંયા પડી છે, તો આ વસ્તુ મને ક્યાં દેખાશે? આ છે રેડિયસ ઓફ કર્વેચર, હું આ બાજુથી જોઉં છું વક્ર તરફથી, તો આ બાજુથી જોઈએ તો આ વક્રતા છે. તો મારી ફોર્મ્યુલા છે વક્ર સપાટી પાસે -N1/U+N2/V = N2 - N1/R. તો અહીંયા આગળ વસ્તુ આ બાજુ છે એટલે એનો N1 તરીકે મારે શું લેવાનું? આનો વક્રીભાવ લેવાનો. N2 તરીકે અહીંયા આગળ N1 લઈ લેવાનો, કારણ કે એરમાં છીએ અને વક્રતા વસ્તુ તરફ છે એટલે કે -R સબસ્ટિટ્યુટ કરવાનો, સોરી -R અને વસ્તુ અંદર કેટલું છે એ પણ R જેટલું છે પણ સબસ્ટિટ્યુટ કરીને -R સબસ્ટિટ્યુટ. આવું કરવાથી આપણને પ્રતિબિંબનું અંતર મળી જશે. પરંતુ જો આવી રીતે મૂકેલું હોય અને ઓબ્ઝર્વર અહીંયા છે ફ્લેટ બાજુ અને વસ્તુ અહીંયા પડેલી છે, અહીં અંતર તો કેટલું છે? R છે. પણ હવે આને બીજું કોઈ વિચારવાની જરૂર નથી, આ એક એમ માની લઈએ એક સ્લેબ છે અને સ્લેબની નીચે વસ્તુ પડી, તો આપણી જે મેઇન ફોર્મ્યુલા છે HI/HO (N observed) (N object) જેમાં વસ્તુ અંતર કેટલું લઈ લેશું? HR જેટલું, તો આપણને સીધી સીધું પ્રતિબિંબ મળી જશે. આનો ઉપયોગ કરવાથી પણ મળી જાય, આનો આ ફોર્મ્યુલા ઉપયોગ કરીને આમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ, જ્યાં યુ એટલે HO અને V એટલે HI, તો પણ જવાબ તો મળી જવાનો છે. તો આ રીતે આ રીતના પ્રશ્નો આવે તો આપણે સોલ્વ કરી શકીએ. એ પછી લેન્સ તો ખરો જ, પણ એક કોટિંગ કરેલું લેન્સ છે, તો આની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો આ લેન્સ ખરેખર આ પહેલો લેન્સ, પછી આ મિરર છે કોટિંગ કર્યું છે એટલે મિરર, અને પાછો લેન્સ, તો ખરેખર બે લેન્સ અને એક મિરરનું બનેલું કહેવાય. એટલે કોઈ પણ કિરણ આવે તો પહેલાં ક્યાં દાખલ થશે? લેન્સમાં. પછી શું થશે? પરાવર્તન. પછી પાછો લેન્સ. તો ખરેખર ત્રણ કોમ્પોનન્ટનું બનેલું છે, એક લેન્સ, બીજો કોન્કેવ મિરર અને ત્રીજું છે એ લેન્સ. તો તેની સંયુક્ત કેન્દ્ર લંબાઈ આપણે શોધવી હોય તો 1/F1 / 1/F1 આના માટેનું, 1/F એટલે મિરરનું અને આ 1/F2, પણ F1 F2 બી સમાન હશે. એ કેટલું છે? તો આપણે આગળ જોયેલું છે કે કોઈ બી બહિર્ગોળ લેન્સ હોય અને બેના R1 R2 સમાન હોય તો એની ફોર્મ્યુલા છે F = R/2N-1. તો એની આપણે કિંમત મૂકી દઈએ તો આપણી પાસે આવે સંયુક્ત કેન્દ્ર લંબાઈ બરાબર R/2 2N-1. R/2 2N-1 ક્યારે? કે આખો લેન્સ છે અને એની એક બાજુ સિલ્વર કરેલી હોય તો R/2 2N-1. આ જે કિંમત આવશે એ માઇનસમાં તમારે લેવાનું, અંતર્ગોળ અરીસાની જેમ વર્ક કરશે એટલે આ માઇનસ લઈને તમારે કરવાનું થાય. આ બીજા પ્રકારનો લેન્સ છે જેમાં સમતલ પ્લેન કોન્વેક્સ છે અને પ્લેન બાજુ છે એ સિલ્વર કરેલી છે, તો આ પણ ત્રણ કોમ્પોનન્ટનું બનેલું વિચારી શકાય. અને એની આપણે જો કેન્દ્ર લંબાઈની આગળની પદ્ધતિ મુજબ જ ગણતરી કરીએ તો આવશે R/2N-1. R/2N-1. અને જો પ્લેન કોન્વેક્સ હોય પણ જો વક્ર સપાટી છે એની પર આપણે કોટિંગ કરેલું હોય, બેમાં ફેર છે આગળનામાં કેસમાં ના કેસમાં, તો એની આપણે જો કેલ્ક્યુલેશન કરશું તો આપણી પાસે આવશે R/2N. એટલે આપણી પાસે ત્રણ ફોર્મ્યુલાઓ થઈ, ત્રણેય ફોર્મ્યુલાનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો થાય. આ લેન્સ છે, લેન્સને આપણે બે ભાગ કરીએ, F' અને A'. આગળના લેક્ચરમાં બી થોડી ચર્ચા કરી હતી, તો F' કેટલું હોય એનાથી ડબલ. આવી રીતે લેન્સના ટુકડા કરવાથી કોઈ ફેર પડતો નથી. ત્રણ અલગ અલગ વક્રીભાવનાવાળા ભેગા થઈને એક લેન્સ બનાવેલો છે, તો એના આપણને ત્રણ અલગ અલગ પ્રતિબિંબ મળશે, કારણ કે ત્રણ એની જુદી જુદી ફોકલ લેન્થ હશે.
જો આવી રીતે હોય, એક બાજુ આવો લેન્સ છે, બીજી બાજુ આ લેન્સ છે, અહીંયા વક્રી વળાંક જુદો છે, અહીંયા બી જુદો છે, તો રે આમાંથી પસાર થાય, ઈજ આમાંથી પસાર થાય, આમાં ત્રણ અલગ અલગ રીતે રે પસાર થઈ શકે, એટલે ત્રણ પ્રતિબિંબ મળે, આમાં એક જ પ્રતિબિંબ મળે, અને આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ આની શોધવાની થાય. જેટલો ભાગ આપણે કટ કરી નાખીએ તો પ્રતિબિંબ ઝાંખું દેખાય, પરંતુ એના ફોકલ લેન્થમાં કોઈ ફેર પડતો નથી. એ પછી ઊંડાઈ અહીંયા આગળ હોય એ બી આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. તો આર ઇઝ ઇક્વલ ટુ ડી અપોન રૂટ એન સ્ક્વેર માઇનસ વન. હવે અહીંયા એક ખાસ નોંધી લઈએ કે ધારો કે આ વાઇટ સોર્સ છે સફેદ, તો આમાં બધા રંગના સાથે સાત રંગ ભેગા હશે. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું મુજબ જે ક્રાંતિકોણ છે એટલે કે ક્રિટિકલ એંગલ છે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું છે, વન અપોન એન છે, અને એન ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ વન અપોન લેમડા, એટલે જેની વેવલેન્થ વધારે છે એનો વક્રી ભવનાંક ઓછો. એટલે લાલ રંગ માટે એનો વક્રી ભવનાંક હું લઉં તો એ ઓછો હશે અને એનો ક્રાંતિકોણ મોટો હશે. એનો ક્રાંતિકોણ મોટો હશે એટલે કે એ મોટા એંગલ સુધી પૂર્ણાંતરિક પરાવર્તન થવાનું નથી. તો પહેલા કોનું પૂર્ણાંતરિક પરાવર્તન થવા મળે, તો કે વાયોલેટનું, અને છેલ્લે કોણ રહેશે, રેડ. અહીંયા વાયોલેટનું પહેલા થાય એટલે વાયોલેટ પાછો હશે, બાકી છ કલર બહાર નીકળશે. પછી નીલો રંગનું પૂર્ણાંતરિક પરાવર્તન હશે, બાકીના જે પાંચ કલર છે એ બહાર આવશે, અને છેલ્લે સાતે સાત કલર બહાર નીચે આવશે. કોઈ છેલ્લો રહેશે તો કે રેડ કલર. તો અહીંથી આપણે આમ આગળ જઈએ તો પહેલા વાયોલેટ અને છેલ્લે કોણ રહેશે, રેડ. તો એ પ્રકારના પણ જો પ્રશ્ન આવે તો આપણને સમજ ઊભી થવી જોઈએ. હવે જ્યારે બે આપણી પાસે અરીસા છે અને એ બંને અરીસા વચ્ચેનો ખૂણો થીટા છે, અને કોઈ કિરણ આપાત થાય તો એ કેટલું એનું ડેવિએશન થશે, વિચલન કેટલું થશે, એટલે આ આવ્યું અને આ ગયું, એટલે આ એનું વિચલન થયું કહેવાય. તો વિચલન 360 - 2 થીટા. આ ફોર્મ્યુલા આપણે લર્ન કરશું જેથી કે આપણે કેલ્ક્યુલેશન ઇઝી પડે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ જ્યારે પરાવર્તન થાય ત્યારે 180 - 2 થીટા જેટલું વિચલન થતું હોય છે. અને બે અરીસાઓ વચ્ચે કોઈ વસ્તુ પડી હોય તો કેટલા પ્રતિબિંબ રચાય, તો એના માટે ખાસ વિચારી લઈએ. પહેલાં શું મારે કરવાનું, 360 / આ ખૂણો જે છે થીટા એનાથી ડિવાઈડ કરી નાખવાનું, અને એક એન આવશે. આ જો એન બે કે આવે તો કાંઈ વિચારવાનું નથી, એન માઇનસ વન એટલે પ્રતિબિંબની સંખ્યા. દાખલા તરીકે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે. જો થીટા 60 હોય, 360 / 60 કરીશ એટલે 6 આવશે, 6 બે કી સંખ્યા છે, તો પ્રતિબિંબની સંખ્યા કેટલી આવે, 5. કેટલી આવે, 5. પણ જો એકી આવે તો મારે વિચારવાનું, એકી આવે તો મારે વિચારવાનું કે આ જે વસ્તુ મૂકી છે બંને બાજુ ખૂણા સરખા બનાવે છે, તો જૂના ખૂણા સરખા બનતા હોય તેને સંમિતિ છે એમ કહેવાય, અને ખૂણા સરખા ન હોય તો અસંમિતિ છે એમ કહેવાય. અને જો સંમિતિ ધરાવતો એન માઇનસ વન કરવાનું, પણ ધારો કે આ કોટ કુલ ખૂણો છે 60 નો, પણ એક બાજુ 40 અને બીજી બાજુ 20 છે તો અસંમિતિ છે. તો મારે શું લઈ લેવાનું, જેટલા બી એકી સંખ્યામાં નંબર આવે એ તમારા પ્રતિબિંબની સંખ્યા થશે. એટલે આવું. પણ જો એન ફ્રેક્શનમાં આવે, ફોર એક્ઝામ્પલ 2.7, એન ઇઝ ઇક્વલ ટુ 2.7, તો મારે 2 લેવાનો છે. એમાં ગણિતનું એપ્રોક્સિમેશન કરવાનું નથી. ધારો 2.9 તો ગણિત મુજબ 3 કહેવાય, પણ પ્રતિબિંબની જ્યારે વાત કરતા હોય તો એને 2 કહેવાય. સમજો 8.9 આવ્યું, પણ પ્રતિબિંબની સંખ્યા તો એટલી લેવાની, અને 8 લીધે 8 એટલે 2 કી, પછી આ પ્રોસેસ તો કરવાની, અને 7 ધારો કે હોય તો 1 છે તો એ મુજબ આ પ્રોસેસ કરવાની. તો આ મુજબ આપણે પ્રતિબિંબની સંખ્યા શોધી શકીએ. હવે ધારો કે બે અરીસા છે અને અહીંયા મેં વસ્તુ મૂકેલી છે, આ બાજુ અંતરને હું કુલ અંતરને હું લઈ લઉં કે 50 સેન્ટીમીટર છે, આ બાજુ 30 છે, તો આ બાજુ કેટલું થશે, 20. હવે એમ કે પ્રતિબિંબ ક્યાં રચાશે, તો એના માટેની એક શોર્ટકટ આપી દઉં છું કે આ મિરર 1 છે અને આ મિરર 2 છે, તો મિરર 1નું પ્રતિબિંબ ક્યાં રચાશે, તો 20 સેન્ટીમીટર. ક્યાં આગળ 20 સેન્ટીમીટર. બીજા મિરરનું પ્રતિબિંબ ક્યાં રચાશે, તો કે 30 સેન્ટીમીટર.
હવે અહીંયા જે મિરર પ્રતિબિંબનું યાના માટે પાછું વસ્તુ બની જાય, તો અહીંયા પાછું બીજું પ્રતિબિંબ છે એ કેટલા રચાશે? તો 50 એડ કરવાના. તો કેટલા થશે? 80. અહીંયા 50 એડ કરશું એટલે કેટલા થશે? 70. અહીંયા 50 એડ કરશું, અહીંયા બી 50 એડ કરશું. તો જે નંબરનું પ્રતિબિંબ શોધવું હોય તો આમાં દર વખતે 50 એડ કરતા જવાના. તો આ રીતે આપણે કેટલા અંતરે પ્રતિબિંબ રચાશે તે કેલ્ક્યુલેશન કરી શકીએ. ઘણી વખત ખૂણાનું પૂછે કે આ ખૂણો ધારો કે ખૂણો મારો ટોટલ છે 60. કેટલો છે? 60. તો હવે આ બાજુ 20 નો ખૂણો હોય અને આ બાજુ 40 નો ખૂણો હોય, કોઈ બી યસ 20. આ વસ્તુ છે એનું પ્રતિબિંબ કેટલા ખૂણે બનશે? તો 20. આ બાજુ કેટલા બનશે? તો 40. હવે મારે દર વખતે 60 એડ કરતા જવાના. 20 પછી કયું થશે? 60 એટલે 80. અહીંયા કેટલા હતા? 40. 40 ને 60 કેટલા થશે? 40 અને 60 100. એટલે આમાં ખૂણા એડ કરતા જવાના અને આમાં અંતર એડ કરતું જવાનું. તો તમે કયા ખૂણે પ્રતિબિંબ રચાશે તે આપણે શોધી શકીએ. આગળની વાત કરીએ તો અહીંયા એક વસ્તુ છે અને અહીંયા એક પડદો છે. હવે જો વસ્તુ અને પડદા વચ્ચેનું પૂરતું અંતર હોય તો આપણે લેન્સની બે પોઝિશન માટે પ્રતિબિંબ મેળવી શકીએ અને એની આપણે કેલ્ક્યુલેશન કરેલી છે પ્રોબ્લેમમાં. અને પણ આપણે યાદ રાખીએ યુ વન અંતર હોય તો અહીંયા વી અંતર ધારો કે છે. ફરી વખત ધારો કે આ અંતર હું બદલી નાખું તો આ અંતર મારું બદલાઈ જશે પણ મને પ્રતિબિંબ મળશે. તો આ જે અહીં વચ્ચેનું અંતર કેટલું હોય તે એના માટેની કન્ડિશન છે કે મારું મિનિમમ અંતર કેટલું હોવું જોઈએ? 4F કરતા વધારે એટલે એટલું. 4F જેટલું અથવા વધારે તો આપણે લેન્સની બે જુદી જુદી સ્થિતિ માટે પ્રતિબિંબ મેળવી શકીએ. અને એ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોય? U2 - U1. તો એને હું ડી કહું તો એ આવશે વર્ગમૂળમાં D² - 4DF. ડી સ્ક્વેર એટલે પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર, એફ એટલે કેન્દ્ર લંબાઈ. તો આ શોર્ટકટ ફોર્મ્યુલા માટે તમે યાદ રાખજો. હવે થોડુંક આગળ વાત કરું કે ધારો કે અહીંયા મેં એક વસ્તુ મૂકેલી છે અને એની અહીંયા લેન્સની પોઝિશન એક પોઝિશન હોય તે મને અહીંયા પ્રતિબિંબ મળ્યું છે અને પ્રતિબિંબની સાઇઝ મેં ધારો કે કહી દીધી HY1. પછી લેન્સને મેં બીજી પોઝિશન ઉપર લઈ ગયો, અહીંયા લઈ ગયો અને પાછું મેં એની હાઇટ મેળવી તો કેટલી આવી? તો HI2. બંને વખતે હાઇટ જુદી જુદી આવશે કારણ કે વસ્તુ અંતર બદલાય, પ્રતિબિંબ અંતર બદલાય, તો મોટોની પણ બદલાવાની છે. તો ખરેખર વસ્તુની ઊંચાઈ કેટલી હશે? તો આ બે જો જાણતા આવે તો આપણને વસ્તુની ઊંચાઈ મળી જશે આવી રીતે. તો આ પણ ઘણો ઉપયોગી ફોર્મ્યુલા થઈ પડશે તમારે. HO = HI1 HI2. એક બીજી ફોર્મ્યુલા જે છે જે ન્યૂટન્સ ફોર્મ્યુલા કહેવાય. અહીંયા એક લેન્સ છે અને અહીંયા એનું મુખ્ય કેન્દ્ર પહેલું છે, અહીંયા મુખ્ય કેન્દ્ર બીજું છે, અહીંયા હું વસ્તુ મૂકું છું ઓબ્જેક્ટ અને અહીંયા મને પ્રતિબિંબ મળે છે. તો આ જે અંતર કહેવાય છે એને એક્સ્ટ્રા ફોકલ પોઈન્ટ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કહેવાય અને આને કહેવાય છે એક્સ્ટ્રા ફોકલ પોઈન્ટ ઇમેજ ડિસ્ટન્સ X2. તો આના પરથી આપણે ફોકલ લેન્થ મળી જશે F = √X1 X2. તો આપણે એક શોર્ટકટ ફોર્મ્યુલા થશે, નહી તો ખરેખર આવી છે કે X1 અને F1 કહેવાય છે. બી બાજુ ફોકલ જુદી જુદી હોય તો ધીસ ઇઝ F2 એન્ડ ધીસ ઇઝ X2. X1 / F1 = F2 / X2. ફોર્મ્યુલા શું છે? X1 / F1 = F2 / X2. પણ જો બંને બાજુ કેન્દ્ર લંબાઈ સમાન હોય તો F1 / F2 = F, તો આપણે આ ફોર્મ્યુલા મળી જશે. તો આ પણ ઘણી વખત ઉપયોગી થતી હોય છે એટલે ખાસ આપણે એને. હવે થોડા આપણે ક્વિક MCU કરીએ, થોડી હિંટ લઈ લઈએ.
એક અરી અંતર્ગો અરીસા નાક્ષ પર બી લંબાઈની રેખી વસ્તુ મૂકેલી છે. વસ્તુનો અરીસા તરફનો છેડો અરીસાથી યુ અંતરે છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ એફ હોય તો પ્રતિબિંબની લંબાઈ શોધો. તો અહીંયા આગળ તો આપણે ડિસ્કશન એવું લીધું હતું કે લેન્થ ઓફ ધ ઇમેજ કેટલી છે, તો કે એમ સ્ક્વેર ઇનટુ લેન્થ ઓફ ધ ઓબ્જેક્ટ. એમ એટલે શું, તો કે એફ અપોન એફ માઇનસ યુ ઇન્ટુ સ્ક્વેર ઇન્ટુ એલ. અને લેન્થ ઓફ ધ ઓબ્જેક્ટ કેટલી તમને આપેલી છે, બી. એટલે કે આ રીતે આપણે સ્ક્વેર છે એટલે અહીંયા મુશ્કેલી ઊભી થતી નથી, એટલે આપણું કરેક્ટ થાય. એક ઓરડાની લંબાઈ એલ તથા ઊંચાઈ એચ છે. ઓરડાની વચ્ચે સ્ટેન્ડ પર સમતલ અરીસો ગોઠવાયેલો છે. અરીસાની પરાવર્તક સપાટીની સામે વ્યક્તિ ઉભેલી છે. અરીસા તથા વ્યક્તિ વચ્ચેનો તે એલ બાય ફોર છે, તો અરીસાની ટૂંકામાં ટૂંકી ઊંચાઈ રાખવી જોઈએ કે જેથી વ્યક્તિને. તો આ એક દિવાલ છે, એની સામે બીજી દિવાલ છે, અને એના મધ્યમાં એક અરીસો છે એવું કીધું છે. સોરી, મધ્યમાં રાખું છું, મધ્યમાં. અને એની સામે એક વ્યક્તિ ઉભેલી છે, એ પણ એના અડધા અંતરે છે, એટલે અહીંયા વ્યક્તિ છે. જો આ દિવાલ આખી આખી એને જોવી હોય, પાછળની દિવાલ આ બધી જુએ છે, તો આ કિરણ આમાં આવે એ આંખમાં આવવું જોઈએ, આ કિરણ અહીંયા આવે એ પણ આંખમાં આવવું જોઈએ. એટલે અહીંયાથી આવ્યું અને આંખમાં આવ્યું, અહીંયાથી અહીંયા આવ્યું અને આંખમાં આવ્યું, તો તે સંપૂર્ણપણે આખે આખું જોઈ શકશે, નહીં તો જોઈ શકાશે નહીં. હવે આ અંતર છે એલ બાય ફોર અંતર છે, આ અંતર પણ કેટલું છે, એલ બાય ફોર. તો આને હું એક્સ કહું, તો આને પણ એક્સ કહેવાય, આને પણ એક્સ કહેવાય. આ જો એક્સ કહેવાય તો આ કેટલું કહેવાય, ટુ એક્સ કહેવાય. અહીંયા પણ એક્સ છે તો આને કેટલું કહેવાય, એક્સ કહેવાય. આને પણ આપણે એક્સ કહેશું અને આ કેટલું થશે, ટુ એક્સ. બાકી દિવાલ કેટલી થઈ, ટુ એક્સ પ્લસ એક્સ પ્લસ એટલે કે સિક્સ એક્સ. અને અરીસો કેટલો થયો લાંબો, ટુ એક્સ, ટુ એક્સ. એટલે કે અરીસો છે એ દિવાલ કરતા ત્રીજા ભાગનો થયો. એટલે આ જો એચ હોય તો આ એચ બાય થ્રી, એટલે કે બી આપણો ઓપ્શન આવશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમતલ અરીસા વચ્ચે સમાંતર ગોઠવાયેલ છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ એક છેડા ત્રીસના આપાત થાય છે, તો આ કિરણ બીજા છેડે દીર્ઘ પામતા કેટલી વખત પરાવર્તન પામશે. તો અહીંયા આગળ આપણે ત્રીસના ખૂણે આપાત થાય તો ત્રીસના ખૂણે પરાવર્તન થાય, અને આ સાઈડ તમને આપેલી છે પોઈન્ટ બે. આ જો પોઈન્ટ બે આપ્યું હોય, ખૂણો આપ્યો હોય, તો આપણને એ થી બી સુધીનું અંતર મળી જશે. તો એક વખત પરાવર્તન થાય એટલે બી અંતર કાપે. તો અહીંયા કુલ કેટલી લંબાઈ છે, ટુ રૂટ થ્રી. તો કેટલી વખત પરાવર્તન પામે એ આપણે ગણતરી કરી શકીએ. એ બી કઈ રીતે કે મળી જશે, તો કે ટેન થીટા 30 બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ, પાસેની બાજુ કેટલી છે, પોઈન્ટ બે. તો આ રીતે મને એ બી મળી જશે. એટલે એક પરાવર્તન થાય તો એ બી જેટલું અંતર કાપાય, તો કુલ અંતર કેટલું છે, એટલા માટે કેટલાની જરૂર પડે, તો તમે કેલ્ક્યુલેશન કરી શકશો. એફ કેન્દ્રનો અંતર્ગોળ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ એક એનમાં સાઈઝનું મળે છે, તો અરીસાથી વસ્તુનું અંતર છે. તો એમ મારું શું છે, એનમાં ભાગનું છે. અરીસાથી વસ્તુનું તમારે યુ શોધવાનું છે, આપણી ફોર્મ્યુલા છે એમ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ માઇનસ યુ. હવે અંતર્ગોળ અરીસો છે, તો અંતર્ગોળ અરીસા આમ તો બે શક્યતા આવે. એમ મારો ઉલટું મળે તો મારે માઇનસ વન અપોન લેવાનું, અને જો પ્લસ મળે તો સોરી ચતું મળે તો, કારણ કે અંતર્ગોળ અરીસામાં બંને શક્યતાઓ છે. તો અહીંયા આપણે ઓપ્શન રીતે સેટ છે, તો માઇનસ વન અપોન એન એફ, એટલે મારે સબસ્ટિટ્યુટ કર્યું તો માઇનસ એફ મૂકવું પડે, એફ માઇનસ એફ, અને વસ્તુ અંતર મારું યુ લા થશે. તો આપણે કિંમત મૂકશું અને સાદુરૂપ આવશે તો શું આવશે, યુ ઇઝ ઇક્વલ ટુ આ બધું આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે કે આપણી પાસે આવશે એફ એન પ્લસ વન, એટલે કે આપણો ઓપ્શન સી થઈ જશે. અંતર્ગોળ અરીસાની કેન્દ્રમાં શોધવાના પ્રયોગમાં યુના જુદા જુદા મૂલ્ય વી માપીએ તો આપણે દ્રાફ કેવા મળશે. તો આપણે ફોર્મ્યુલા છે આપણી વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ. તો કે વન અપોન વી એનો આપણે ગ્રાફ દોરેલો છે,
વીનો ગ્રાફ ધરેલો છે. હા, તો અંતરગોળ અરીસો છે, બંને ઋણ મૂલ્ય આવશે. તો એફ મારે કોન્સ્ટન્ટ છે, તો વી વધે તો યુ મારે ઘટાડવો જોઈએ. વી વધે તો યુ ઘટાડવો જોઈએ. તો એવી રીતે કોઈ ઓપ્શન હોવું જોઈએ. અને વ્યસ્તમાં છે એટલે કે કેવું બની જશે, એ અતિવલય જેવું બનશે, લિનિયર નહીં બને. એટલે કે યુ વધે છે એમ વી ઘટે છે, અથવા વી વધે છે તો યુ ઘટે છે. તો મારો ઓપ્શન કયું થઈ જશે? સી. એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર 20 સેન્ટીમીટર છે. વસ્તુના બે જુદા જુદા સ્થાન વચ્ચે કયા અંતર માટે પ્રતિબિંબ વસ્તુ અંતર કરતા 2 ગણું મળે? તો અહીંયા આગળ એફ બરાબર મારું કેટલું છે? -20 સેન્ટીમીટર છે. બે જુદા જુદા સ્થાન વચ્ચે કયા અંતર માટે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતા 2 ગણું મળે? એટલે પ્રતિબિંબ અંતર ને આપણે વી કહીએ, તો વસ્તુ અંતર 2u. એમ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે -V/U. અને એ આપણું એમ બરાબર, એક વખત મારે શું લેવાનું છે? +2 લેવાનું છે. અને એક વખત મારે શું લેવાનું છે? એમ ઇઝ ઇક્વલ ટુ -2. વસ્તુના બે જુદા જુદા સ્થાન વચ્ચેના કયા અંતર માટે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતા 2 ગણું મળે? વસ્તુના જુદા જુદા સ્થાન વચ્ચેના કયા અંતર માટે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતા 2 ગણું મળે? એટલે એમ બરાબર હું માઇનસ, તો એમની ફોર્મ્યુલા આપણી છે એમ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ માઇનસ યુ. એમ હું લઈ લો -2 ઇઝ ઇક્વલ ટુ એફ કેટલા છે? -20 અપોન -20 માઇનસ યુ. આનું આપણે સાદુરૂપ આપીએ તો 20 × 2 = 40 વત્તા 2u ઇઝ ઇક્વલ ટુ -20. એટલે આ થશે, આ બાજુ આવશે, એટલે 60 = -2u. તો યુ ઇઝ ઇક્વલ ટુ આવશે 30. આ એક વસ્તુ શક્ય બને, 30 આન્સર આવી શકે. અને બીજું, બે એમ બરાબર પ્લસ લો તો 2 = -20 / -20 - f - u કરવાનું હતું. એફ માઇનસ, તો 20 × 2 = 40 - 2u = -20. આ બાજુ આવે તો 2u, આ બાજુ આવે તો -20. સોરી, કઈક ગોચો પડ્યો છે. ઓકે, બરાબર છે. આપણે ક્વેશ્ચન આપણે એક્ઝેક્ટ વાંચીએ તો જુદા જુદા સ્થાન વચ્ચેના કયા અંતર માટે, સ્થાન વચ્ચેનું અંતર, એક વખત આપણે કયું અંતર આવ્યું? તો કે 30 સેન્ટીમીટર. બીજી વખત આપણે કેટલું અંતર આવે છે? -10 સેન્ટીમીટર. તો બે વચ્ચેનું અંતર કેટલું થયું? 20 સેન્ટીમીટર. એટલે કે આપણો પ્રશ્ન બરાબર, આ બી નથી પૂછ્યું, આ બી નથી પૂછ્યું, પણ એ બે સ્થાન વચ્ચેનું અંતર આપણે પૂછ્યું, એટલે કે એ કેટલું છે? 20 સેન્ટીમીટર. સોરી, પ્રકાશનું એક કિરણ શૂન્યાવકાશમાંથી એન વક્રીભવન માધ્યમમાં પસાર થાય છે. આપાતકોણનું મૂલ્ય, એટલે કે આપાતકોણ આઈ મૂલ્ય વક્રીભવન મૂલ્ય કરતા બમણું હોય, એટલે આને આપાતકોણનું મૂલ્ય વક્રીભવન કોણના મૂલ્ય કરતા બમણું હોય, એટલે કે 2r આવું થયું. આઈ ઇઝ ઇક્વલ ટુ 2r. તો આપાતકોણ કેટલો હશે? તો આપણી ફોર્મ્યુલા છે, શૂન્ય કક્ષમાંથી જાય છે એટલે કે એન એટલે 1 sin i = આપણે શું લખી શકીએ? n sin r. યસ, એટલે કે n sin r. અહીંયા આઈ ની જગ્યાએ હું શું લખી શકું? તો કે 2r, એટલે કે sin 2r ઇઝ ઇક્વલ ટુ n sin r.
અહીં આપણે શેલનો નિયમ લખીએ, ટુ સાઇન આર કોસ આર ઇઝ ઇક્વલ ટુ એન સાઇન આર. સાઇન આર સાઇન આર કેન્સલ થઈ જશે, તો આપણી પાસે આવશે કોસ આર ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ. એટલે કે આર કેટલો થઈ જશે, આર થઈ જશે કોસ ઇનવર્સ એન બાય ટુ. પણ આર કેટલો છે, આઈ બાય ટુ. એટલે કે આઈ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એન બાય ટુ. અને બગડો સામે જતો રહે એટલે આપણી પાસે સી ઓપ્શન આવી જશે. ચાપતું જેવું વક્રીભવન ધરાવતું પાણી બીકરમાં 100 સેન્ટીમીટર સુધી ભરેલું છે. એટલે 100 સેન્ટીમીટર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીની સપાટી 3 સેન્ટીમીટર ઉપર અંતર્ગોરીશો, એટલે અહીંયાથી 3 સેન્ટીમીટર ઉપર અંતર્ગોરીશો છે. આ વસ્તુને બીકરના તળિયે મૂકેલ છે, બીકરના તળિયે મૂકેલ છે, એટલે અહીંયા આગળ વસ્તુ મૂકેલી છે. અને તેનું પ્રતિબિંબ અરીસા વડે પાણીની સપાટી 7 સેન્ટીમીટર, એટલે અહીંયા આગળ 7 સેન્ટીમીટર નીચે ધારો કે આપણને પ્રતિબિંબ મળે છે. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો અહીંયા આગળ આ જે પ્રતિબિંબ મળે છે, ખરેખર કેનું પ્રતિબિંબ મળે છે, આ વસ્તુનું જે પ્રતિબિંબ રચાય છે પાણીને કારણે, વક્રીભવનની ઘટનાને કારણે, એ વસ્તુની ગરજ સારે અને એ વસ્તુ છે એ અહીંયા પ્રતિબિંબ બનાવે છે. તો મારે તો પહેલા આ અરીસો આ વસ્તુને ક્યાં જોશે એ શોધવાનું. તો એ શોધવા માટે આપણે એચ આઈ પોન એચ ઓઈ કરવાનું પણ એનનો યુઝ કરીશું, એન ઓબ્ઝર્વર પણ એન ઓબ્જેક્ટ. તો એચ આઈ મારું આવી જાય છે 16, આ જે કુલ છે, અને 4/3 વક્રીભવનાંક છે એટલે કે 12 સેન્ટીમીટર. એટલે કે આનું સ્થાન ખરેખર 12 સેન્ટીમીટર અહીંયાથી નીચે, તો અરીસાથી કેટલું થાય 12 વત્તા 3 એટલે કે 15 સેન્ટીમીટર મારો યુ કહેવાય. કોના માટે? અરીસા માટે. વી મને કેટલું આપ્યો છે કે 3 અહીંયા અને બીજું 7 સેન્ટીમીટર નીચે મળે છે એટલે કે 10 સેન્ટીમીટર. અને આપણે એફ શોધવાનો છે. હવે આ જે વસ્તુ અને પ્રતિબિંબ એક બાજુ છે એટલે મારે માઇનસ કેવું પડશે, આને બી માઇનસ કેવું પડશે. આપણી ફોર્મ્યુલા છે 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. એની કિંમત મૂકીએ એટલે કે -15 - 1/10 ઇઝ ઇક્વલ ટુ 1/f. તો એફની આપણે કેલ્ક્યુલેશન કરશું, તો 10 અહીંયા આગળ 25 એટલે કે -25 અને નીચે 150, તો એફ મારું થઈ જશે 25 × 150 એટલે -1 સેન્ટીમીટર. અહીં આપણે પ્લસમાં આવ્યું પણ અંતરગોળ છે એટલે મિશે કેવું આવવું જોઈએ, માઇનસ આવવું જોઈએ, એટલે કે એ બરાબર છે. હવામાં રાખેલા પારદર્શક નક્કર નળાકાર સળિયાનો વક્રીભવનાંક 2/√3 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વેગ છેડાને મધ્ય બિંદુ પરથી પ્રકાશ આપાત કરવામાં આવે છે. કઈ આપાત કોણ કોણે? થીટા માટે પ્રકાશ સળિયાની દિવાલને સમાંતર, એટલે આ પ્રકાશ અહીંયા સમાંતર જાય છે. તો આ કેવો હોવો જોઈએ? ક્રાંતિકોણ હોવો જોઈએ. ક્રાંતિકોણ હોવા માટેની શરત છે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n, એટલે કે સી ઇઝ ઇક્વલ ટુ 1/sin−1/n. 1/n એટલે કે √3/2, એટલે આ ખૂણો થઈ જશે 60 નો. યસ, 60 નો થઈ જશે. તો સી 60, તો આ કેટલા થશે? 30. તો ફરી કઈ સ્નેહનો નિયમ લગાડું, n1 sin θ = n2 sin 30. સાઈન 30 ની કિંમત કેટલી છે? 1/2, એન 2 ની કિંમત કેટલી છે? 2/√3. n1 ની કિંમત 1 એટલે કે સાઈન થીટા, તો થીટા મારું 2/2 કેન્સલ એટલે કે sin−1/√3, એટલે કે ઓપ્શન મારો આવી જશે એ. સોરી, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રિઝમની સપાટી એબી પર કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે. એન વક્રીભવનાંક પ્રવાહી એસી પર લગાડેલું છે, અહીંયા આગળ પ્રવાહી છે. પ્રિઝમના દ્રવ્યમાન વક્રીભવનાંક 3/2 છે, એટલે કે પ્રિઝમ છે અને 1/3 છે. એનના કયા મર્યાદિત મૂલ્ય માટે સપાટી એસી વડે પૂર્ણાંતિક પરાવર્તન, એટલે અહીંયા પ્રકાશનું કિરણ અહીંયા લંબરૂપે આપાત થયું એટલે કે આ 90 છે, તો આ 90 થાય, આ 90 થાય, આ 60 છે, 60 + 90 એટલે કે 120, તો આખો 60 + 90 = 150, તો આ ખૂણો કેટલો થયો? 30. આ 30 થયા કેટલો થાય? 60, એટલે કે આપાત કોણ કેટલું છે? 60. તો 60 એ ક્રાંતિ કોણ કરતા મોટું હોવું જોઈએ અથવા તો સરખું હોવું જોઈએ. તો sin 60 એ મારું કેટલું હોવું જોઈએ? તો કે 1/n અથવા n1/n2. n1 એટલે n અને n2 એટલે કે 3/2. sin 60 ની કિંમત કેટલી છે? √3/2. તો અહીંયા આગળ આપણે 3
रूट थ्री बाय टू टू जा फोर इक्वल टू एन, अथवा तो एन नानो होवो जोईए, तो आ कंडीशन नु सेटिस्फाई थशे, तो आ शक्य बने, એટલે एन मस्ट बी इक्वल टू ऑर लेस देन थ्री रूट थ्री बाय फोर, એટલે ऑप्शन मारू क्यों आवी जशे, प्रकाश नो एक उद्गम बिंदु तो पारदर्शी गोला नी सपाटी पर रहेल गोला नी बीजी बाजू, એટલે એક આપણો ગોળો ધારો કે લઈએ, ઉદ્ગમ અહીંયા આગળ છે, આમાંથી નીકળતા કિરણો જ્યારે બહાર નીકળે ત્યારે કેવા થઈ જાય છે, સમાંતર થઈ જાય છે, એવું આપણને કીધું છે. તો દ્રવ્યનો વક્રીભવના કેટલો હોય, તો આ મારી વક્ર સપાટી છે અને આ એટલું એનું અંતર છે, આ કેટલું અંતર કહેવાય, તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આર કહેવાય, અહીંયાથી અહીંયા સુધીનું અંતર, અને વી મારું કેટલું લેવા પડશે અનંત, કારણ કે સમાંતર બની જાય છે, આર મારે કેટલું લેવાનું માઇનસ આર, એન વન તરીકે શું લેવાનું, તો કે એન, અને એન ટુ તરીકે બહારનું માધ્યમ છે વન. તો આપણી ફોર્મ્યુલા છે માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર, એની આપણે કિંમત એન વન ઇઝ ઇક્વલ ટુ મારે શું લેવું પડશે, એન, એટલે કે ગોળાનું વક્રીભવના, યુ એટલે કેટલા, તો કે માઇનસ ટુ આર, પ્લસ વન અપોન વી ઇન્ફાઇનાઇટ થયું એટલે હું લખતો નથી, ઇક્વલ ટુ એન ટુ, એન ટુ એટલે મારું કેટલું વન, અને એન વન એટલે કે એન ટુ એટલે વન, એન ટુ માઇનસ એન વન, વન એન વન એટલે એન અપોન આર એટલે માઇનસ આર, તો આપણે પ્લસ થઈ જશે, તો આપણે શું થશે, એન અપોન ટુ આર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એન અપોન આર, આર આર કેન્સલ થઈ જશે, તો આપણી પાસે આવશે n by 2 plus n is equal to 1. So 3 by 2 n is equal to 1. Mistake kya kariyo hai yaar, a minus n che, a minus n che, minus n che, so n by 2 is equal to માઇનસ વન માઇનસ એન, એટલે કે માઇનસ વન પ્લસ એન, આ બાજુ લઈ આવીએ, એટલે કે વન ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ એન બાય ટુ, એટલે કે એન બાય ટુ, એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ ટુ, યસ, લઈ જશે.